નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જો સમર્પણ સથવારા તમે ધોરણ બાર સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ ટાઈમ ગ્રિજ્ઞાન પ્રક્રિયા વુડ્સ પ્રક્રિયા જોઈ હતી એના પછી હવે આપણે હેલો એરિંગ સંયોજનોની પ્રક્રિયાઓ જોઈએ હેલો એરિંગ સંયોજનોની પ્રક્રિયાઓ વિદ્યાર્થી મિત્રો હેલો એરિન સંયોજનની પ્રક્રિયાઓની અંદર પહેલી પ્રક્રિયા આપણે જોઈએ કેન્દ્રાનુરાગી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયા આપણે હેલો આલ્કેન માટે જોઈ ગયા છીએ કોના માટે હેલો આલ્કેન માટે હવે આપણે જોવાનું છે હેલો એરિન માટે એવું કહેવામાં આવે છે કે હેલો આલ્કેન કરતા હેલો એરિન સંયોજનોની વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે હવે મુશ્કેલ છે તો એને સમજવા માટે કેટલાક કારણો છે એ આપણે કારણો જોઈએ એમાં પહેલું કારણ છે કે સંસ્પદન અસર શું સંસ્પદન અસર આ સંસ્પદન અસર વિશે આપણે ધોરણ અગિયારની અંદર ભણીને આવે છીએ બરાબર ચેપ્ટર નંબર ચારની અંદર છતાં બી એકવાર જોઈ લઈએ કે હેલો એરિન સંયોજનોની અંદર કેન્દ્રાનું રગી વિસ્થાપન પ્રક્રિયામાં શું મુશ્કેલી પડે છે સંસ્પદન અસરના કારણે બરાબર તો જે હેલો એરિન સંયોજનો છે એમાં હેલોજન પરમાણુ દાખલા તરીકે હું દોરું છું કે અહીંયા આ બેન્જિન છે બરાબર બેન્જિન ઉપર અહીંયા કોઈ એક્સ છે એટલે કે હેલોજન પરમાણુ છે બરાબર તો આ હેલોજન પરમાણુ પર રહેલો ઇલેક્ટ્રોન યુગ્મને કારણે દાખલા કે ક્લોરીન હોય તો ક્લોરીનના બાયરમ કક્ષામાં કેટલા સાત ઇલેક્ટ્રોન હોય તો એક બે ત્રણ ચાર અહીંયા પાંચ અને આ છ આવી રીતે હોય બરાબર તો આ ઇલેક્ટ્રોનના કારણે હેલોજન ઉપર હેલોજન સાથે જોડાયેલ જે કાર્બન ખરું ને એ કાર્બોકેટાઇન બને છે શું બને છે કાર્બોકેટાઇન બને છે બરાબર અને કાર્બોકેટાઇન બનવાને કારણે બનવાને કારણે બંધ લંબાઈમાં ઘટાડો થાય છે અને બંધ લંબાઈમાં ઘટાડો થાય એના કારણે ઝડપથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા આપી શકતો નથી બરાબર ચલો આમાં થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ હવે અહીંયા છ ઇલેક્ટ્રોન છે થશે કેવું જ્યારે પ્રક્રિયા થાય ને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા સાથે ત્યારે આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય આ સિંગલ બંધ હતો ને એના જોડે આવી જાય તો શું થશે ધ્યાન રાખજો બરાબર ત્યાં આવી જાય એટલે અહીંયા સિંગલ બંધ હતો એની જગ્યાએ ડબલ બંધ થઈ જાય બરાબર અને અહીંયા એક્સ અને બાકીના ચાર ઇલેક્ટ્રોન એમના એમ જ રહેશે અને અહીંયા ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન ઘુમાયા છે એટલે ઘુમાયા છે એટલે એક્સ કેવો બની જાય પ્લસ બની જાય હવે જે આ અંદરનો બંધ છે એ બંધ આ જગ્યાએ આવી જાય હવે બંધ તો બે ઇલેક્ટ્રોનનો બનેલો હોય એટલે આ જગ્યાએ આવે એટલે અહીંયા બે ઇલેક્ટ્રોન મારે દર્શાવવા પડે અને અહીંયા ઇલેક્ટ્રોન આ જગ્યાએ ઇલેક્ટ્રોન દર્શાયેલા એટલે માઇનસ દર્શાવવા ઋણ ઇલેક્ટ્રોન અહીંયા ઉમેરાય એટલે શું કહેવાય ઋણ દર્શાવ કહેવાય બાકી બધું એમ ના એમ આવીને આવી આગળ પ્રોસેસ થાય છે બરાબર આવીને આવી આગળ પ્રોસેસ થાય છે એમાં પણ એવું બને છે કે જે આ ઇલેક્ટ્રોન જે હોય છે બરાબર એ અહીંયા પાછા આવી જાય એટલે અહીંયા બંધ બની જાય ઉપરનું એમના એમ ઉપરમાં કોઈ ફરક પડશે નહીં હવે હવે આપણે નીચે ફેરફાર થઈ જશે બરાબર ઉપર છેલ્લો ફેરફાર થશે બરાબર આટલા સુધી આવી ગયું હવે આ જે બંધ હતો આ બંધ એ અહીંયા આવી જશે આ બંધ એટલે અહીં બે ટપકા થઈ જાય અને માઇનસ બની જાય બાકી બધું એમના એમ બરાબર ચલો ચોથી પરિસ્થિતિની અંદર પણ એવું થશે ચોથી પરિસ્થિતિની અંદર ઉપર એમના એમ બરાબર ઉપરમાં કોઈ ફરક પડશે નહીં આ બધું એમના એમ બરાબર હવે જે આ જે છે એ આ અહીંયા આવી જશે એટલે બંધ ક્યાં આવશે અહીંયા આવશે અને આ બંધ ક્યાં આવશે તો એ અહીંયા આવશે બરાબર એ આ બંધ અહીંયા આવ્યો આ એમના એમ અહીંયા બે ઇલેક્ટ્રોન થઈ જાય ને માઇનસ હવે છેલ્લે છેલ્લે શું થશે તેમ નાખજો હવે છેલ્લે થોડો ફેરફાર થશે બરાબર હવે આ જે તો એ અહીંયા બંધ બની જશે એ આ બંધ બની જશે બાકી બાકી તો એમના એમ જ છે અને આ જે દ્વિબંધ હતો આ જે દ્વિબંધ હતો એ પાછો અહીંયા ઇલેક્ટ્રોન સ્વરૂપે આવી જશે એટલે જે એક્સ હતો ને કેપિટલ એક્સ એ પાછું સિંગલ બંધ ધરાવતો થઈ જશે બરાબર સિંગલ બંધ ધરાવતો થઈ જશે તો પહેલાંમાં છેલ્લામાં તમને ફરક દેખાશે કે અહીંયા બોન્ડ આ સાઈડ હતો અને આની અંદર બોન્ડ આ સાઈડ છે એટલે જે બંધની જે સ્થિતિ છે એ બદલાય છે બરાબર હવે આના કારણે થાય છે કે જે અહીંયા કાર્બન જે છે આ સીએક્સ બંધ જે છે એ બંધ ટૂંકો બને છે કેમ ટૂંકો મળે છે કારણ કે આપણે હેલો આલ્કેન લઈને હેલો આલ્કેન બાનો કે સીએસથી સીએલ લીધો હોય તો આની અંદર એક કાર્બન ત્રણ હાઇડ્રોજન અને એક ક્લોરિન જોડાયેલો છે એટલે આ જે સીએલ કરો ને એમાં કાર્બન તાર્બન કરતાં ક્લોરીનની વિદ્યુતૂણતા વધારે છે પણ એના કરતાં વધારે આની વિદ્યુતતા કરતાં પણ વધારે હેલો એરિન સંયોજનોમાં કાર્બન અને એક્સની વિદ્યુતૂણતા વધારે હોય છે બરાબર આ ઇલેક્ટ્રોન યુગ કારણે ઇલેક્ટ્રોન યુગમાં સ્વીકારેલા છે એના કારણે બરાબર અને વિદ્યુત ધંધા વધારે હવે વિદ્યુત ધંધા વધારે એટલે આકર્ષિત વધારે થાય અને આકર્ષિત વધારે થાય એટલે બંધ કયો બને ટૂંકો બને બંધ કયો બને ટૂંકો બને એટલા માટે હેલો એરિન સંયોજનોની અંદર જે બંધ લંબાઈઓ છે સી અને એક્સ એટલે કે પર સીએલ લઈ લઈએ તો સીએલ વચ્ચે કે લો એકસોને ઓગણ સિત્તેર પિક્કોમીટર હોય છે અને જે હેલો આલ્કેની અંદર સીસીએલ વચ્ચેનો જે હોય છે બંધ લંબાઈ એકસો સિત્યોતેર પિકોમીટર હોય છે એટલે તમે જોઈ શકો આના કરતાં આઠ પિકોમીટર ઓછી થઈ છે તો જે ઘટાડો થાય છે ને એના કારણે હેલો હેલો એરેન્જ સંયોજનોમાંથી ક્લોરો એન્જિનમાં કેન્દ્રનું નાખી વિસ્તારની પ્રક્રિયાઓ મુશ્કેલ બને છે બરાબર આના કારણે એ ટૂંકમાં સંસ્પદન અસરોના કારણે આ બધી સંસ્પર્દન અસર છે બરાબર ખ્યાલ આવી ગયો એટલે આવી અસરના કારણે એટલે અહીંયા જે છેલ્લો બંધ બનશે ને એ ટૂંકો થઈ જશે આ શરૂઆત છે પછી અંદર આવી પ્રોસેસ છે પ્રોસેસ છે પ્રોસેસ થાય એટલે અહીંયા ટૂંકો બની જશે બરોબર એટલે છેવટે તમને શું લાગશે કે બંધ શોર્ટ થઈ ગયો બંધ શોર્ટ થાય એટલે મુશ્કેલ બને પ્રક્રિયા બીજું સીએક્સ બંધમાં કાર્બન પરમાણુના સંક્રમણમાં તફાવત સંક્રમણમાં તફાવત તો વિદ્યાર્થી મિત્રો અને સમજવા માટે આપણે બંનેનું સંકરણ સમજવું જરૂરી છે હેલો આર એરિન ને હેલો આલ્કેન દાખલા તરીકે આ જે હેલો એરિન કોઈ સંયોજન છે બરાબર એની અંદર આવી રીતે હોય અને ઉપર કોઈ માનો કે એક્સ છે બરાબર હવે સી એસ થ્રી સી એચ ટુ સી એટલે એમાં આવી રીતે બનશે આ કાર્બન સાથે સીએચ જોડાયેલું છે અહીંયા આ કાર્બન સાથે એક્સ જોડાયેલો છે ચલો હવે સીએલની જગ્યાએ એક્સ જ રાખીએ ચલો હેડો બરાબર આગળ હેલો આલ્કેન છે હેલો આર્યો હેલો એરિન છે હવે આ કાર્બનને એક્સ વચ્ચે જે બંધ બને છે બરાબર એ સિંગલ બંધ હોય છે પણ આ કાર્બન કાર્બન વચ્ચે કયા બંધ હોય છે ડબલ બોન્ડ હોય છે એટલે આ એક કાર્બન આ એક કાર્બન ઉપર એક એક્સડે સિંગલ બંધ નીચેના કાર્બન સાથે પાઇપ બે બંધ બનાવ્યા એટલે અહીંયા એક પાઇપ બંધ બન્યો અને એ બંધના કારણે આ કાર્બન છે ને એસપી ટુ સંકરણ ધરાવો કયું સંકરણ ધરાવો એસપી ટુ સંકરણ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ એ ડિટેલમાં માહિતી નહીં આપું બરાબર અહીંયા આ કાર્બન સાથે હાઇડ્રોજન પણ સિંગલ બંધ ધરાવે અને એક્સ પણ સિમ્બ સિંગલ બંધ ધરાવે એટલા માટે આ કાર્બનનો સંકરણ કયું હોય એસપી થ્રી સંકરણ હોય છે એટલા માટે આ સંકરણના તફાવતને કારણે બરાબર આ સંકરણના તફાવતને કારણે બંધ ટૂંકા બને છે આ બંધ પણ ટૂંકો બને છે અને આ બંધ થોડો લાંબો બની જાય છે એટલે એના કારણે શું થાય છે કે જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે મારા આ બંધ ન તોડવો હોય હેલો એડિન સંયોજનોના સી અને એક્સ વચ્ચેના બંધ ન હોય તો ઉર્જા વધુ આપવી પડે છે બરાબર અને બંધ તોડવો હોય તો વધુ ઉર્જા આપવી પડે છે અને આના બંધના આ કાર્બન ડાય બંધ તોડવો હોય તો ઓછી ઉર્જા આપવી પડે છે આ વધુ ઉર્જા આપવી પડે એટલે શું થાય કે તમને પ્રક્રિયાની અંદર નીપજ લાવવામાં મુશ્કેલી વધારે પડે એટલા માટે એવું કહેવાય કે હેલો એરિન સંયોજનોની કેન્દ્રનું રાગી વિસ્થાપન પ્રક્રિયા માટેની બરાબર હેલો આલ્કેન સોરી પ્રક્રિયા માટેની આ રાસાયણિક પ્રક્રિયા હેલો આલ્કેન સંયોજનો કરતાં મુશ્કેલ પડે છે એટલે કે એની પ્રમાણમાં ઓછી હોય છે બરાબર એટલે આની ક્રિયાશીલતા ઓછી હોય હેલો આલ્કેનની ક્રિયાશીલતા વધુ હોય છે એટલે હેલો એરિનની ઓછી હોય છે

એટલે એમાં જે કાર્બન જો અહીંયા કાર્બન જે કેટાઇન બને છે કારણ કે એક્સની વિદ્યુતતા વધારે હોય આ એક્સ કરતાં એટલે આ કાર્બનના ઇલેક્ટ્રોન એક્સ તરફ વધારે આકર્ષાય એટલે વિદ્યુતુણતા વધારે હોય છે અને આકર્ષવાના કારણે હવે એક્સ તરફ આકર્ષાય એટલે એક્સ માઇનસ બને કાર્બન કેવો બને પ્લસ બને છે એટલે આ ફિનાઇલ ઉપરનો જે કાર્બન કેટાઇન બન્યો એને ફિનાઇલ કેટાઇન તરીકે ઓળખવામાં આવે છે બરાબર હવે જ્યારે આ પ્રક્રિયા કેન્દ્રનુરાગી વિસ્તારની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે દાખલા વિગે પહેલાં હેલો હલ્કેન વિચારી લઈએ સીએસ થ્રી સીએલ પ્લસ બરાબર એનયુ ન્યુક્લિયો ફિલિક આ તો ખબર ને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે આ શું છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આ આપણા આગળ જોઈ ગયા છીએ એ સેન ટુની અંદર બરાબર ના વન ક્લોરો શું છે મિથેન છે અને આ પ્રક્રિયાથી શું બનતું હતું આપણને બધા જાણીએ છીએ કે સીએસ થ્રી એનયુ બરાબર અને પ્લસ સીએલ માઇનસ આવું પ્રક્રિયા બનતી રહી એસએન ટુની અંદર બરાબર અને આવીને આવી પ્રક્રિયા એસએન વનની અંદર પણ થતી હતી બરાબર આપણે જોઈ ગયા છીએ પણ આ જે પ્રક્રિયા કરીને એ હેલો આલ્કેનની પ્રક્રિયા છે કોની પ્રક્રિયા છે હેલો આલ્કેનની છે આપણે જોવાની છે હેલો એરેનની હેલો એરેનની પ્રક્રિયામાં શું થાય છે કે હેલો એરેનની જે પ્રક્રિયા હોય છે એની અંદર જે મને કોઈ ક્લોરોબ એન્જિન લઈએ અને એની ન્યુક્લિયોફિલિક ન્યુક્લિયોફિલિક સાથે એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરીએ તો આ પ્રક્રિયા આ પ્રક્રિયા આગળ વધતી નથી આગળ વધતી નથી કેમ વધતી નથી કારણ કે ક્લોરોબેન્જિનમાં રહેલો જે કાર્બન છે ને એ ધન આયન એટલે કે કાર્બોકેટાયન બને છે એટલે કે ફિનાઇલ આ બેન્જિન જે ફિનાઇલ છે ને ફિનાઇલ કેટાઇન બને છે અને ફિનાઇલ કેટાયન જે છે ને એ જ્યારે આમ સ્થિર હોય છે પણ જ્યારે કેન્દ્રનું રી પ્રક્રિયા પ્રક્રિયા કરે ત્યારે પોતે સ્થિર રહી શકતો નથી મતલબ સ્થાયી રહી શકતો નથી એ અસ્થાયી સ્વરૂપે દૂર જતો રહેશે અને અસ્થાયી હોવાથી હોવાથી અહીંયા કોઈ પણ પ્રકારની નીપજ મળતી નથી તો નિપજ ન મળવાનું કારણ શું છે આ કેટાયન ફિનાઇલ કેટાયન બરાબર એ સ્થાયી નથી રહી શકતો બરાબર એટલા માટે એ શું કરે દૂર જતું રહેશે એટલે પોતાની ઓટોમેટિક સ્થાયીતા ઘટી જાય બરાબર સ્થાયીતા ઘટ એટલે આગળની કોઈ નીપજ મળ નહીં એટલા માટે એવું કહેવામાં આવે છે કે કેન્દ્રનુવી પ્રક્રિયક જ્યારે ક્લોરીમ એન્જિનની અંદર સાથે જોડાય છે બરાબર તો એસેન વન પ્રક્રિયા આપતો નથી એસેન વન પ્રક્રિયા આપતો નથી તો કઈ પ્રક્રિયા આપે છે તો એસેન ટુ પ્રક્રિયા આપે છે ખબર પડી કારણ કે એસેન ટુ પ્રક્રિયાની અંદર બે તબક્કામાં પ્રક્રિયા થાય છે એટલે એની અંદર આપણે તમે સમજૂત સમજી શકો છો બરાબર અને કેન્દ્રનુવી પ્રક્રિયા શેના માટે છે તો માત્ર એસેન ટુ માટે જ છે એસેન વન માટે નથી બરાબર પણ આ કોના માટે તો હેલો યડન માટે જ હેલો આલ્કેન માટે તો બંને સાથે પ્રક્રિયા થાય છે આપણે આગળ જોઈ ગયા છીએ બરાબર ને એસન વન પ્રક્રિયા ના થવાનું કારણ શું છે ફિનાઇલ કેટાઇનની અસ્થાયતા ખેલાયો ચલો હવે બીજી કેટલીક પ્રક્રિયાઓ જોઈએ ચલો કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ કેટલીક રાસાયણિક પ્રક્રિયા એમાં બે પ્રકારની પ્રક્રિયાઓ છે પહેલી પ્રક્રિયા એવી છે કે ઓએચ સમૂહ દ્વારા ઓએચ એટલે હાઈડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન એટલે અહીંયા ઓએચ સમૂહ દ્વારા વિસ્થાપન એટલે દૂર થવું કોના દ્વારા દૂર થવું તો ઓએચ સમૂહ દ્વારા એટલે ઓએચ સમૂહની હાજરીમાં બીજા કોઈનું વિસ્થાપન એટલે બીજા કોઈ પદાર્થનું દૂર થવું બરાબર બરાબર તો કેવી રીતે તો આપણે એક પ્રક્રિયા દ્વારા સમજીએ તો પ્રક્રિયા આવી છે કે જ્યારે ક્લોરોબેન્જિનની ક્લોરોબેન્જિનની સ તેત્રીસ કેલ્વિન તાપમાને સસો તેત્રીસ કેલ્વિન તાપમાને અને ત્રણસો બાર દબાણે ત્રણસો બાર દબાણે છથી આઠ ટકા જલીય એનએચ સાથે જલ્લીએ એન્યવચ સાથે પ્રક્રિયા કરતા કરતા ફિનોલ બને છે શું બને છે ફિનોલ બને છે આ પદ્ધતિને ડાઉ પદ્ધતિ કહે છે કઈ પદ્ધતિ ડાઉ એટલે ડાઉ નામના વૈજ્ઞાનિકે પદ્ધતિ આપી હોવાથી આ પદ્ધતિનું શું કહેવામાં આવે છે ડાઉ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે ચલો વિસ્તાર પણ કેવી રીતે થાય છે તો પહેલાં અહીંયા શું લીધેલું છે ક્લોરોબે એન્જિન લીધેલું છે ચલો એ આપણે લઈ લઈએ ચાલો બેન્જીન ઉપર ક્લોરીન આ શું બની ગયું ક્લોરો બેન્જીન બરાબર હવે એ ક્લોરો ની પ્રક્રિયા છસો તેત્રીસ કેલ્વીન તાપમાન છસો તેત્રીસ કેલ્વીન તાપમાન બીજું છ થી આઠ ટકા એને હોય છે છ થી આઠ ટકા જલીય શું છે એને હોય છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર બીજું ત્રણસો બાર દબાણ ત્રણસો બાર દબાણ બરાબર દબાણે શું દબાણે છથી આઠ ટકા જલી એને સર્વે પ્રક્રિયા કરતાં શું બને છે ફિનોલ બને છે શું બને છે ફિનોલ ફિનોલ એટલે આપણે જાણીએ છીએ બેન્ઝિન ઉપર ઓએચ એટલે આમાં થયું શું તો જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે હતો એનો ઓએચ એટલે ક્રિયાશીલ સમૂહ એને શું કર્યું ક્લોરીન સાથે પ્રક્રિયા કરી ક્લોરીનને દૂર કર્યો કોને દૂર કર્યો ઓએચ એ ક્લોરીનને દૂર કર્યો એટલે ઓએચ એ ક્લોરિનનું વિસ્થાપન કર્યું કહેવાય એટલે હવે તમને ખબર પડી ગઈ કે ઓએચ સમૂહ દ્વારા વિસ્થાપન એટલે ઓએચ સમૂહ દ્વારા કોનું વિસ્થાપન તો ક્લોરીન એટલે કે હેલોજનનું વિસ્થાપન થાય છે કોનું વિસ્થાપન થાય છે હેલોજનનું અને હેલોજનનું વિસ્થાપન થાય એટલે શું બની જાય ઓએચ બની જાય બરાબર અને જે એને વધ્યો એને સીએલ સાથે પ્રક્રિયા કરી રહ્યા છે કોની સાથે એને અને આ પ્રક્રિયા કરતાં ખાસ ધ્યાન રાખવાનું આની અંદર બીજું હાઇડ્રોજનની હાજરી હોય છે કોની હાઇડ્રોજન એચ પ્લસ આયનની હાજરી હોય છે એટલે એક એસિડની એસિડની હાજરીમાં પ્રક્રિયા થાય છે બરાબર એટલે એસિડની અંદર આમ તો માનો કે એચ સીએલ તો એચ પ્લસની એલ માઇનસ બંને આવે પણ આની અંદર માત્ર એચ પ્લસ જ ભાગ ભજવતો હોય એટલે એવી રીતે એચ પ્લસ ભાગ ભજવે છે બરાબર તો આ પહેલી પ્રક્રિયા બીજી પ્રક્રિયા એવી છે કે ઓ એચ માઇનસ સમૂહ દ્વારા સમૂહ દ્વારા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એનો ટુ જેને નાઇટ્રો સમૂહ કહેવાય કયો સમૂહ કહેવાય જેમાં આપણો આલ્કોહોલ હોય ને ઓએચ એટલે આલ્કોહોલ હોય પછી સી સી ડબલ યુએચ કાર્બોક્ઝિલિક એસિડ હોય એવી રીતે એનો ટુ નાઇટ્રો ક્રિયા ક્રિયાશીલ સમૂહ છે નાઇટ્રો બરાબર તો નાઇટ્રોની હાજરીમાં હાજરીમાં સીએલ પરમાણુનું સીએલ પરમાણુનું વિસ્થાપન થાય છે એલામાં ઘણા ઘણી બધી પ્રકારની પ્રક્રિયાઓ થશે બરાબર ચલો શું કીધું છે હવે સીએલ પરમાણુ વિસ્થાપન એ કોણ કરશે ઉએ જ કરશે પણ કોની હાજરીમાં તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ નાઇટ્રો એટલે નાઇટ્રો સમૂહ કેવો ઇલેક્ટ્રોનના ઝડપથી આકર્ષી લે છે એની હાજરીમાં એટલે ક્લોરોબેન્ઝિનની સાથે સાથે એની એની અંદર શું હશે નાઇટ્રો સમૂહ પણ હશે શું હશે નાઇટ્રો સમૂહ પણ હશે એટલે નાઇટ્રો સમૂહની હાજરીમાં ઓએચ શું કરશે ક્લોરીનનું વિસ્થાપન કરશે આનું નામ લખવું હોય તો વન ટુ થ્રી ફોર વન ક્લોરો ફોર નાઇટ્રો બેન્ઝીન બરાબર તો આ જે પ્રક્રિયા થાય છે આ પ્રક્રિયા જલીય એનએવ સાથે થાય છે કોની સાથે થાય છે જલીય એનએચ સાથે અને ચારસો ને તેતાલીસ કેલ્વિન તાપમાને અને એસિડ એટલે કે એચ પ્લસની હાજરીમાં થાય છે ચલો બરાબર ખબર પડી કે આ ઉપરના જેવી જ પ્રક્રિયા ખાલી વધારાનું શું આવ્યું એનો એનોટોની હાજરી અને એનોટો કેવું છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે આ ઓએચ જે ખરો ને એ સીએલ સાથે આવી જશે સીએલની જોડે જગ્યાએ આવી જશે એટલે આવું બની જશે ઓએચ બાકી બધું એમના એમ પ્લસ આ એનએ અને સીએલ આનું નામ શું બનશે બરાબર ફોર નાઇટ્રો વન ટુ થ્રી ફોર ફોર નાઇટ્રો અને બેન્જીન ઉપર ઓએચ છે એટલે શું કહેવાય ફિનોલ બીજું નામ કરવું હોય તો ઓ ઓર્થોમેટા પેરા પેરા ફિનોલ પણ કહી શકાય બરાબર અને આ જે નીપજ હોય છે ને આ નીપજ પંચાવન ટકા નીપજ હોય છે કેટલી નીપજ હોય છે માત્ર ને માત્ર પંચાવન ટકા તો બાકીની પિસ્તાલીસ ટકા નીપજ કંઈ તો ચલો આગળ સમજીએ ઘણી વાર એવું બને કે એના ટુ જે સમૂહ કરો ને અહીંયા પણ હોય ને અહીંયા પણ હોય બે જગ્યાએ હોય તો વન ટુ થ્રી ફોર ચલો વન ક્લોરો ટુ ફોર ટુ ફોર ડાય નાઇટ્રો કારણ કે બીજા એને ચોથા સ્થાને છે એટલે એને બે છે એટલે ડાય નાઇટ્રો શું થાય બેન્જિન બરાબર ચલો હવે આની પ્રક્રિયા સેમ ઉપરના જેવી રીતે જ કોની સારી જલીય એને જ સારી પ્રક્રિયા કરવાની છે તાપમાન ચેન્જ થશે ત્રણસો અડસઠ કેલવીન તાપમાનના એચ પ્લસની હાજરીમાં બરાબર તો આની અંદર વિસ્થાપન થશે જ એવી રીતે જ સીએલની જગ્યાએ શું આવી જશે ઓએચ આવી જશે એને ઓએચનો બાકી બધું એમના એમ આનું નામ વન ટુ થ્રી ફોર ટુ ફોર ટુ ફોર ડાયનાઇટ્રોફિનોલ બરાબર અથવા બીજા શબ્દ અમે કેવું હોય તો ઓર્થો પેરા ઓર્થો પેરા ઓ એમ ઓર્થો પેરા ડાય નાઇટ્રોફિનોલ એવું પણ આપણે કહી શકીએ અને પાછળ શું છૂટું પડશે એનએસીએલ અહીંયા જે પદાર્થ મળ્યો ને એ કેટલો હશે છોત્તેર ટકા હશે કેટલો હશે છોત્તેર ટકાની પછી હશે બરાબર ચલો હવે અમે બાકીની કેટલી રહી ગઈ ચોવીસ ટકા હજી રહી ગઈ તો હજી આના પણ એક પ્રોસેસ આગળ થાય એના કરતાં પણ વધુ નિપજ મળશે ચલો કઈ હવે બેની જગ્યાએ ત્રણ નાઇટ્રો સમૂહ છે એનો ટુ એનો ટુ એનો ટુ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ તો શું થશે વન ક્લોરો વન ક્લોરો ટુ ફોર સિક્સ ટ્રાય નાઇટ્રો ટ્રાય નાઇટ્રો બેન્જિન કારણ કે ટુ ફોર સિક્સ ઉપર શું છે નાઇટ્રો સમૂહ છે અને છે એટલે એક બે ત્રણ ટાઈન એટલે ટ્રાય નાઇટ્રો બેન્જિન બરાબર આની પ્રક્રિયા પણ બરાબર આમ તો આની પ્રક્રિયા જે છે ને એ એને વચ્ચે પ્રગટ થતી નથી આની પ્રક્રિયા એચ ટુઓ સાથે થાય છે કોની સાથે થાય છે એચ ટુઓ સાથે એ પણ ત્રણસો તેત્રીસ કેલ્વિન તાપવાની બરાબર એચ ટુ સાથે પ્રક્રિયા થાય તો એચ ટુઓમાંનો જે ઓએચ કરો ને એ સીએલ સરી પ્રક્રિયા કરો હવે તમને એચ પ્લસ કેમ નથી એનએ ઓસ તો નથી જ પણ એચ પ્લસ કેમ નથી કારણ કે આચ આઈ એચ ટુઓમાં ઓ એચ માઇનસ ને એચ પ્લસ આઈ જ જશે બરાબર ચલો તો એચ ટુઓમાંનો ઓ એચ સીએલનું વિસ્થાપન કરશે એટલે ઓ એચ આઈ જશે બરાબર બાકી બધા એન ટુ એમના એમ ચલો આનું નામ શું બનશે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ ટુ ફોર સિક્સ ટુ ફોર સિક્સ ત્રણ નાઇટ્રો છે એટલે ટ્રાય નાઇટ્રો અને બંજન બહુ ઓવે છે એટલે શું છે ફિનોલ પડી અને આયર્યુ જે નીપજ મળીને એ ત્રાણું ટકા શુદ્ધ નીપજ મળી કેટલી ત્રાણું ટકા નીપજ મળી અને સ્વ સ્વટમાં ટીએનપી કહેવામાં આવે છે શું ટી એન ટી એટલે ટ્રાય એન એટલે નાઇટ્રો અને ફિનોલ એટલે પી બરાબર ખબર પડી ગઈ તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે અલગ અલગ પ્રકારના રાસાયણિક પ્રક્રિયાઓ મળે છે અને પ્રક્રિયાઓમાં જે ઓએચ સમૂહ છે એ હેલોજન સમૂહનું વિસ્થાપન કરે છે કોનું વિસ્થાપન કરે છે હેલોજન અને કોણ કરે છે તો હાઇડ્રોક્સી સમૂહ એટલે કે ઓએચ સમૂહ ખબર પડી ગઈ તો વિદ્યાર્થી મિત્રો આજના ટૉપિકની અંદર કોઈપણ જગ્યાએ ખબર ન પડી હોય તમે મને કોમેન્ટ કરી મને પૂછી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો આવજો